રસોડાની વાત કરીશું. સૌ પ્રથમ ટપકા દેખાય છે ત્યાં રંગ પૂરો અને જે વાસણો દેખાય છે તેના નામ લખો. તો રસોડામાં કયા કયા વાસણોનો ઉપયોગ થાય છે તે આપણે જોઈએ. કડાઈ, હાંડી, ચમચો, કુકર, જારો, તવી, ડોયો, તવેથું વગેરેનો ઉપયોગ થાય છે. એના પછી રસોઈમાં વપરાતા ઘણા બધા વાસણ તમે જોયા હશે. તમારા ઘરમાં રસોઈ બનાવવા બીજા કયા વાસણો વપરાય છે તેના નામની યાદી કરો. વાસણો સાના બનેલા હોય છે? તો વાસણો સ્ટીલ, એલ્યુમિનિયમ, કાંસુ, કાંસાને કોપર પણ કહેવામાં આવે છે, કાચ, તાંબુ, માટી, લોખંડ વગેરેના બનેલા હોય છે. કોઈ વડીલને પૂછો કે પહેલાંના સમયમાં કેવા પ્રકારના વાસણોનો ઉપયોગ કરવામાં આવતો. કાચી ખાઈ શકાય, રાંધીને ખાઈ શકાય અને કાચી અને રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુ વિશે આપણે સમજ મેળવીએ. કાચી કઈ કઈ વસ્તુઓ ખાઈ શકાય છે? કેરી, કાકડી, મૂળા, ગાજર વગેરે. એના પછી રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુઓના નામ, દાળ, ભાત, બટાકા, રીંગણ. કાચી અને રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુઓના નામ, કોબી, ગાજર, ડુંગળી, મૂળા અને ટીંડોળા. આ બધી વસ્તુઓ છે એ કાચી અને રાંધીને ખાઈ શકાય છે. તમે મમ્મીને અથવા તો રસોડામાં બીજે ક્યાંક રોટલી બનાવતા જોયા હશે. તો રોટલી આપણે કેવી રીતે બનાવીએ છીએ? સૌ પ્રથમ વાસણમાં લોટ લેવાનો, પછી એ લોટમાં પાણી ઉમેરી અને લોટ બાંધવાનો છે. પછી રોટલી વણી અને નાના ગુલા બનાવી અને રોટલી આપણે બનાવવાની છે. તો રોટલીને સૌ પ્રથમ આપણે ગેસ પર તવી મૂકી અને રોટલી શેકવાની છે. એના પછી એ રોટલી આપણી થાળીમાં આવે એટલે આપણે જમવાનું છે. આગળ વાનગી બનાવવાની રીત. તો વાનગીમાં સૌ પ્રથમ આપણે વાનગીનું નામમાં જોઈશું સુખડી. તો કે સુખડી કેવી રીતે તૈયાર થાય છે? સૌ પ્રથમ આપણે ઘઉંનો લોટ લેવાનો, ઘી અને ગોળનો ઉપયોગ કરવાનો. કડાઈમાં ગેસ પર મૂકવી, ઘી અને ગોળનું મિશ્રણ તૈયાર કરવું. ત્યારબાદ બરાબર આપણે તેને હલાવવું. ત્યાર પછી ઘઉંનો લોટ ઉમેરવો અને ગેસ પર શેકવો. એના પછી એ કોઈ વાસણમાં લઈ લેવો એટલે આપણી સુખડી તૈયાર થઈ જાય છે. એના પછી વાનગી બનાવવાની રીત અને વાનગીના નામ. વાનગીમાં આપણે જોઈએ કે કેવા કેવા પ્રકારની વાનગીઓ બને છે અલગ અલગ પ્રકારમાં. પહેલી વાનગી છે શેકવાથી. તો શેકવાથી કઈ વાનગી બને? તો શેકવામાં ભાખરી અને રોટલી. પછી બાફવાથી, તો બાફવાથી બનતી વાનગી ભાત અને ખમણ. એના પછી તળવાથી, તો તળવામાં પૂરી અને સમોસા. ગરમીથી શેકેલી વાનગી, એમાં આવશે પાપડ અને મકાઈ. ઉકાળીને બનતી વાનગી, તો ઉકાળવામાં સૂપ અને ચા. આ બે વસ્તુ આપણે ઉકાળીને બનાવીએ છીએ. એના પછી છે કે કેરોસીન, કોલસો, વીજળી, ગેસ, લાકડા અને સૂર્યપ્રકાશ અને છાણા. તો એ બધી વસ્તુઓ આપણે સગડી ઉપર રાખી અને બનાવતા હોઈએ છીએ. એના પછી તમે રાંધ્યા વગર શું બનાવી શકો? દાખલા તરીકે આપણે લીંબુનો શરબત બનાવવું હોય તો એમાં રાંધવાની જરૂર પડતી નથી. તો સૌ પ્રથમ આપણે શરબત જોઈએ. તો પાણીમાં ખાંડ ભેળવવી, એના પછી લીંબુનો રસ ઉમેરવો, તેને ગાળી અને લઈ લેવો. એના પછી આપણો લીંબુનો શરબત તૈયાર થાય છે. એવી જ રીતે ફળોની ડીશમાં આપણે જોઈએ તો કે જુદા જુદા ફળોના નાના નાના ટુકડા કરવા, એમાં ખાંડ, મીઠું અને ચાટ મસાલો ઉમેરવો. આ બધાને બરાબર મેળવી અને આપણા ફળોની ડીશ તૈયાર થાય છે.